દિલ્હી સરકાર આજે કે એટલે કે સોમવારે 2024-25 નું બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણી અને 11 મહિના પછી યોજાયેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીની અસર આ વર્ષના બજેટમાં જોવા મળી શકે છે. એવું માનવામાં આવે છે કે આ વર્ષે પણ સરકાર જાહેર સંબંધિત પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ સરકારના આ કાર્યકાળનું છેલ્લું પૂર્ણ બજેટ છે. આગામી બજેટ રજૂ થાય તે પહેલા જ ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ખાસ વાત એ છે કે આપ સરકારનું આ સતત 10મું બજેટ છે જે નાણાં મંત્રી આતિશ પહેલી વાર રજૂ કરશે. આ વખતે બજેટ 80,000 કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે. બજેટમાં આરોગ્ય, શિક્ષણ અને પરિવહન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે. આ વર્ષથી આવતા વર્ષ સુધી દિલ્હીના રસ્તાઓ પર મોટી સંખ્યામાં ઇલેક્ટ્રિક બસો મૂકવાની યોજના છે. નાણાકીય વર્ષ 2023-24ની વાત કરીએ તો તે બજેટમાં શિક્ષણ પર 16,575 કરોડ રૂપિયા અને સ્વાસ્થ્ય પર 9,742 કરોડ રૂપિયાની મહત્તમ જોગવાઈ કરવામાં આવી હતી. ગત વખતે પરિવહન માટે 9,337 કરોડ રૂપિયા અને શહેરી વિકાસ માટે 8,239 કરોડ રૂપિયાની જોગવાઈ રાખવામાં આવી હતી. દિલ્હી સરકારના આગામી બજેટમાં દિલ્હીવાસીઓ અનધિકૃત કોલોનીઓના ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની પહેલ માટે મોટા રાજકીય કોષ ઉત્તેજના અપેક્ષિત છે. દિલ્હી સરકાર નાણાકીય વર્ષ 2024-25 માટે લગભગ 1,000 કરોડ રૂપિયાના બજેટની પેકેજની જાહેરાત કરી શકે છે. 2024-25ની સરકારની યોજનામાં અનધિકૃત વસાહતોના રોડ નેટવર્કને મજબૂત કરવા તેમજ પાણી પુરવઠાની પાઇપલાઇન અને ગટર નેટવર્કનું વિસ્તરણ પણ પ્રાથમિક યોજનાઓમાં સામેલ છે. હાલમાં દિલ્હીમાં લગભગ 1800 અનધિકૃત કોલોનીઓ છે જેમાં શહેરની 30% વસ્તી રહે છે. સાથે જ ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે 900 કરોડ રૂપિયા પણ આપવામાં આવી શકે છે.